પ્રાંતિજ યોગેશ્વર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી. પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા નજીક યોગેશ્વર સોસાયટી આવેલ છે. આ સોસાયટીનું નિર્માણ આશરે 20 વર્ષ પૂર્વ થયેલ છે, પરંતુ આ સોસાયટીમાં પ્રથમવાર નવરાત્રી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. અગાઉ આ સોસાયટીમાં માત્ર ગણ્યા ગાંઠ્યા બંગલા બન્યા હતા, પરંતુ હવે સોસાયટીના વિકાસ થતાં અને જનસંખ્યામાં વધારો થતાં હવે ઉત્સવપ્રેમી અને ધર્મપ્રેમી આ સોસાયટીના ભાઈ બહેનોએ નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 2 વર્ષમાં કોરોનાના કહેરથી બચી ગયેલા લોકો હવે ધાર્મિક વૃત્તિ તરફ વર્યા હોય તેમ લાગે છે અને ભગવાન માતાજીમાં આસ્થા રાખીને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે. યોગેશ્વર સોસાયટીમાં સુખી અને સમૃદ્ધ લોકો વસે છે. આ સોસાયટીમાં મોટા ભાગે પાટીદાર લોકો વસતા હતા, પરંતુ હવે અન્ય સમાજના લોકો પણ રહેવા લાગ્યા છે, જેના કારણે બધા સાથે મળીને ઉત્સવો અને તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક ઉજવવા કટિબદ્ધ બન્યા હોય તેમ લાગે છે. આ સોસાયટીમાં રહેતા એક્સપેરિમેન્ટલ સ્કૂલના સંચાલક સી કે પટેલ, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અરવિંદ કે પટેલ, મામલતદાર ધર્મેશ દેસાઈ, ભાઈલાલભાઈ પટેલ વગેરે આ ઉત્સવની ઉજવણીની સફળતા માટે અથાયોગ્ય પ્રયાસો કરી રહ્યા છે. કોમન પ્લોટમાં ગરબા ગાઈને મા જગદંબાની આરાધના બાદ મંડળ વતીથી નાસ્તા તથા ઘોઘા ગ્રુપની ફેમસ ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીલ રાવલ, જેડેસીવી, પ્રાંતિ. સોસાયટી બને ઘણા સમય થયો, પણ અત્યાર સુધી આ કાર્યક્રમ અમારે ત્યાં ઉજવાતો નહોતો. ગણપતિ સ્થાપન અને હોલિકોત્સવ તો અમે ઉજવતા હતા, પણ નવરાત્રિ અમારે ત્યાં ઉજવાતી નહોતી. પણ આ સોસાયટી થોડી વિશાળ થઈ અને એમાં જુદી જુદી જ્ઞાતિના લોકો આવીને વસ્યા અને એકલા પાટીદારોનું અસ્તિત્વ થોડું ઓછું થયું, એટલે મારી દૃષ્ટિએ આ કાર્યક્રમ શરૂ થયો. એટલે સૌથી પહેલો યશ તો માતાજી એ અમારા ઉપર કૃપા કરી અને જુદી જુદી કોમના માણસો હવે આવીને થોડાક વધારે રહે તો અમારી આ સોસાયટી દીપી ઉઠે. અત્યારે મારી દૃષ્ટિએ, હું છેલ્લા 60 વર્ષથી પ્રાંતિજમાં છું, તો મારી દૃષ્ટિએ અત્યારે પહેલા નંબરની ગોપીનાથ સોસાયટી છે, કે ત્યાં આગળ જુદી જુદી તમામ કોમના લોકો રહે છે, એના કારણે બધા ઉત્સવો ખૂબ સારી રીતે જાય છે. અને હવે અમે શરૂઆત કરી છે અને આવો પ્રેમ, આવો સંપ, ઉત્સાહ બધાનો જળવાઈ રહે અને બધા હળીમળીને 12 મહિને 9 દિવસ સાથે બેસે અને હોલિકોત્સવ ઉજવ, ગણેશ ઉત્સવ ઉજવ અને આનંદ કરે, બસ એન્જોયમેન્ટ કરે અને હવ હવના મોબાઈલ ઘેર મૂકીને આવે. એટલા માટે, કારણ કે મોબાઈલમાં જ બધાનું ધ્યાન હતું. આજે હું જોયું તો મોટી મોટી ઉંમરના માણસો પણ મોબાઈલ જોઈને અંદર બેસી રહ્યા હતા, એમને ખબર નથી કયા ગરબાઓ આવે છે. એટલે આવું ના ચાલે, ગરબા મોબાઈલ ઘેર મૂકીને આવવાનું એવી બધાને મારી વિનંતી છે. આ બધી જગ્યાએ લાગુ